ગુજરાત સરકાર પાસે ખેડૂતો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે અત્યારે ઉનાળાની સિઝન છે અને ત્યારે ખેડૂત પોતાના ખેતરમાં પિયતની સગવડ માટે બોરવેલની કામગીરી કરાવતા હોય છે એટલે બોરવેલ કરવા માટેની જે ગાડીઓ છે એની અવરજવર સમગ્ર રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એક તાલુકામાંથી બીજા તાલુકામાં કોઈ પણ જાતની રોકટોક વગર થઈ શકે અને ખેડૂતોને ઉનાળાની આ સિઝનમાં બોરવેલ કરવાની કામગીરીમાં કોઈ પણ જાતનું વિક્ષેપ ન પડે એના માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવેલ છે કે ખેડૂતો પોતાના ખેતરમાં પિયતની સગવડ માટે જો બોરવેલ કરાવવા માંગતા હોય તો એના માટે જરૂરી સાધન સામગ્રી ધરાવતી બોરવેલવાળી ગાડી એને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એક તાલુકામાંથી બીજા તાલુકામાં જવા દેવા માટે પરવાનગી આપવામાં આવશે. આ બોરવેલના જે વાહનો છે એ વાહનને કોઈ પણ જાતના પાસ લેવાના રહેશે નહીં અને સમગ્ર રાજ્યમાં બોરવેલવાળી ગાડીઓની અવરજવર માત્ર એમના ડ્રાઇવિંગ લાયસન્સ એના આધારે થશે અને એમાં કોઈ પણ વહીવટીતંત્ર પાસેથી જિલ્લા કક્ષાએથી કે તાલુકા કક્ષાએથી સ્પેશિયલ પાસ કઢાવવાના રહેશે નહીં. ટૂંકમાં ખેડૂતોને પિયતની સગવડ મળી રહે એના માટે જે કોઈ પણ ખેડૂત પોતાના ખેતરમાં બોર કરાવવા માંગતા હોય એના માટે બોરવેલની જે કંઈ પણ ગાડી છે એને સમગ્ર રાજ્યમાં કોઈ પણ જાતના વ્યવધાન વગર અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ 66 લાખ જેટલા કુટુંબો રેશન કાર્ડ ધરાવે છે એવા લોકોને જેમાં મોટાભાગે બાંધકામના મજૂરો, શ્રમિકો, અસંગઠિત ક્ષેત્રના કામદારો અને ગરીબ વર્ગના લોકો છે એમને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત એપ્રિલ મહિનામાં દરેક એકાઉન્ટમાં 1,000 રૂપિયા જમા કરાવવાનો અને તે પણ ડીબીટીના માધ્યમથી સીધે લાભાર્થીના એકાઉન્ટમાં જમા કરાવવાનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવેલ હતા. આ કામ માટે પ્રથમવાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ જાતની ફોર્મેલિટી કર્યા વગર, કોઈ પણ જાતની અરજી કે ફોર્મ ભરાવ્યા વગર દરેક લાભાર્થીના જે ડેટાબેઝ અમારી પાસે મોજૂદ છે એના આધારે પૈસા જમા કરાવવાની કામગીરી આગળ ધરવામાં આવી હતી. મને આપને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં 50 લાખ કરતા વધુ પરિવારોના જે NFSA કાર્ડ ધરાવે છે એવા 50 લાખ કરતા વધુ પરિવારોના એકાઉન્ટમાં અત્યાર સુધીમાં એપ્રિલ મહિનાના 1,000 રૂપિયા જે જમા કરાવવાના થાય છે એમાં આવા 50 લાખ એકાઉન્ટમાં 500 કરોડ રૂપિયાની રકમ અત્યાર સુધીમાં જમા કરાવી દેવામાં આવી છે. એ જ રીતે નેશનલ ફૂડ સિક્યોરિટી અંતર્ગત કાર્ડ ધરાવતા 66 લાખ કુટુંબો કે જેની વસ્તી લગભગ 3.25 કરોડ થવા જાય છે અને જે દર મહિને રાશનના માટે 17,000 કરતા વધુ FPS શોપ્સ ઉપરથી પોતાનું અનાજ પુરવઠો મેળવે છે એને 25મીથી વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં લગભગ 35 લાખ જેટલા કુટુંબોને જે NFSA કાર્ડ ધરાવે છે એને વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એમ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં 35 લાખ જેટલા કુટુંબોએ એનો લાભ લઈ લીધો છે અને પરમ દિવસે એટલે કે 30મી તારીખ સુધીમાં તમામે તમામ લાભાર્થીઓને આ રાશન જે વધારાનું છે અને વિનામૂલ્ય આપવામાં આવે છે એ રાશન
30મી સુધીમાં દરેકને વિતરણ કરી દેવામાં આવશે. રાજ્યમાં રબી પાક ઉગાવતા ખેડૂતોને એમના જે અનાજ છે એનો પૂરતો પોષણક્ષમ અને સારો ભાવ મળે એના માટે મુખ્યમંત્રીશ્રીએ 15મી તારીખથી તબક્કાવાર રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને પ્રાયર રજીસ્ટ્રેશન કરાવીને ટેકનોલોજીના માધ્યમથી ઓછામાં ઓછી ગરદી થાય અને ખેડૂતને એમનું સારો પોષણક્ષમ ભાવ પણ મળે એના માટે માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાની છૂટ આપી હતી, જેના અંતર્ગત આજે 142 જેટલા માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણની કામગીરી ચાલે છે. અને મને આપને જણાવવું છે કે અત્યાર સુધીમાં કુલ 8,87,000 ક્વિન્ટલ અનાજ અને અન્ય પાકોની ખરીદ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી છે, જેમાં ઘઉં 4,12,000 ક્વિન્ટલ, એરંડો 2,41,000 ક્વિન્ટલ અને રાયડો એ 48,121 ક્વિન્ટલ જેટલું થવા જાય છે. શાકભાજીની દ્રષ્ટિએ, દૂધની દ્રષ્ટિએ અને ફળની દ્રષ્ટિએ સમગ્ર લોકડાઉન દરમિયાન કોઈ પણ જાતની મુશ્કેલી ખેડૂતોને અને આપણે ત્યાં જે ઉપભોક્તાઓ છે, નાગરિકો છે, એમને પડવા દીધી નથી સરકારે. અને આજે શાકભાજીનો જે જથ્થો માર્કેટમાં આવ્યો છે એનું કુલ 1,44,000 ક્વિન્ટલ શાકભાજી આજે માર્કેટમાં આવેલ છે, જેમાં બટાકા 23,541 ક્વિન્ટલ, ડુંગળીની એક સારી એવી આવક મહુવા માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે, જેથી ડુંગળી 85,163 ક્વિન્ટલ, ટામેટા 5,837 ક્વિન્ટલ અને અન્ય શાકભાજી 30,278 ક્વિન્ટલ એ બધું ભેગું કરીએ તો આજે શાકભાજીની કુલ આવક 1,44,000 ક્વિન્ટલ જેટલી થવા જાય છે. ફળની આવક પણ ખૂબ જ સારી રીતે થયેલ છે, આજે 24,161 ક્વિન્ટલ ફળની આવક મંડીમાં થયેલ છે, જેમાં કેળાની આવક 7,363 ક્વિન્ટલ, ચીકુની આવક 1,493 ક્વિન્ટલ અને કેરીની આવક 4,567 ક્વિન્ટલ થયેલ છે. અને માર્કેટ સારી રીતે, સંતોષકારક રીતે અને સામાન્ય રીતે અત્યારે કામ કરે છે. ધન્યવાદ.